નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીએ તો જન્માષ્ટમીની ઉજવણી સમગ્ર દેશભરમાં ભારે ધામધૂમથી થઈ રહી છે. યાત્રાધામ શામળાજીમાં પણ વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દ્વાર ખુલ્યા હતા. કાળિયા ઠાકરના મંદિરમાં દર્શન થયા હતા. ઉપસ્થિત તમામ વૈષ્ણવે ખૂબ જ ભાવથી શામળિયા લાલ કે જયના નાદ સાથે ભગવાનના મંગલાચરણ કર્યા હતા. તો જન્માષ્ટમીની ઉજવણી દેશભરમાં ધામધૂમપૂર્વક થઈ રહી છે, ત્યારે યાત્રાધામ શામળાજીમાં પણ વહેલી સવારથી ભગવાન શામળિયાના દ્વાર ખુલ્યા હતા. ભગવાનના દ્વાર ખુલતા જ કાળિયા ઠાકુરના મંગલમય દર્શન થયા હતા. ઉપસ્થિત તમામ વૈષ્ણવોએ ખૂબ જ ભાવથી શામળિયા લાલ કે જયના નાદ સાથે ભગવાનના મંગલાચરણ કર્યા હતા. યાત્રાધામ શામળાજીના સમગ્ર દિવસ દરમિયાન કાર્યક્રમ બાબતે મંદિરના મુખ્યાજી સાથે વાત કરી હતી. સંજય ગાંધી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ શામળાજી. અમરેલી જિલ્લાના બાબરામાં સુતરા સાતમની ઉજવણી કરાઈ. અહીં પંચકુંડે મોટી સંખ્યામાં મહિલા દ્વારા સુતરા માતાનું પૂજન અર્ચન કરી પુત્રના નિરોગી દીર્ઘાયુ માટે મંગળ કામના કરી આરતી પૂજા કરી ધન્યતા અનુભવાય છે. ત્યારે શ્રાવણ સુદ સુતરા સાતમની પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુતરા સાતમના દિવસે મહિલાએ દર્શન કરી સંતાનોના નિરોગી આયુષ્યની મંગળ કામના કરી હતી. સાથે સુતરા માતાજીના દર્શન કરી માતાજીની વાર્તા સાંભળવાનું મહત્વ છે માટે મોટી સંખ્યામાં મહિલાઓ વાર્તા સાંભળે છે અને ત્યારબાદ સ્વયંભૂ મહાદેવ શ્રી નીલકંઠ મહાદેવના દર્શન કરી મહિલાઓ ધન્યતા અનુભવે છે. અહીં મહિલાઓ દ્વારા મંદિર આગળ બેસતા ભિક્ષુકોને શક્તિ મુજબ દાન કરી પુણ્ય મળશે તેવા ભાવ અર્થે મંદિરે દર્શન કરી અને દાન કરવામાં આવ્યું હતું. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મળવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના કેટલાય ગામમાં આતંકીઓ છુપાયાના સમાચાર પર સુરક્ષા બળે સોમવાર સવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અહીં સીઆરપીએફ, સેના અને રાજ્ય પોલીસ મળીને અભિયાન ચલાવી રહી છે. મળતી માહિતી પ્રમાણે પુલવામાના 20 ગામના આતંકીઓ છુપાયાની માહિતી મળી છે. દક્ષિણ કાશ્મીરના શોપિયા વિસ્તારમાં કેટલાક આતંકવાદી સક્રિય છે. 1 સપ્ટેમ્બરના રોજ બાંદીપુરામાં સુરક્ષા બળોએ અથડામણમાં 3 આતંકીઓને ઠાર કર્યા હતા. સાથોસાથ હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. અથડામણમાં સેનાનો પણ એક જવાન શહીદ થઈ ગયો હતો. શહીદ જવાનોની ઓળખ રાઇફલમેન શિવકુમાર તરીકે થઈ. 4 પોલીસકર્મી શહીદ થયા હતા. હાજિન વિસ્તારમાં ગુરુવારના રોજ પણ સુરક્ષા બળોએ 2 આતંકીઓને ઠાર કર્યા હતા. અથડામણના એક દિવસ પહેલા જ આતંકીઓએ શોપિયામાં જમ્મુ કાશ્મીર પોલીસની એક ટીમ પર હુમલો કર્યો હતો. તેમાં 4 પોલીસકર્મી શહીદ થયા હતા. પોલીસ કર્મીની રાઇફલ પર લૂંટી લીધી હતી. બુધવાર સાંજે શોપિયાના અરહામા ગામમાં હુમલા બાદ આતંકીઓએ શહીદ પોલીસ કર્મીઓની સર્વિસ રાઇફલ પણ લૂંટી હતી. ત્યારબાદથી સેનાએ શોપિયા સહિત દક્ષિણ અને ઉત્તર કાશ્મીરના વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. અમદાવાદ હાર્દિક પટેલ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીને લઈને 25મી ઓગસ્ટથી આમરણાથ ઉપવાસ પર ઉતરશે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને પ્રવીણ તોઘડિયા આમરણાથ ઉપવાસ કરતા હાર્દિક પટેલને મળવા ગયા હતા. અમદાવાદમાં હાર્દિક પટેલના ઉપવાસનો 10મો દિવસ છે. ગઈકાલે હાર્દિક તેનું વસિયતનામું જાહેર કર્યું હતું અને માતા પિતાને વારસદાર જાહેર કર્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ હાર્દિકના સમર્થનમાં ઉપવાસી છાવણી પહોંચ્યા. તો પ્રવીણ તોગડિયાના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું ડેલિગેશન તેને સમર્થન આપવા માટે જશે. હાર્દિક પટેલ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીને લઈને 25મી ઓગસ્ટથી આમરણાથ ઉપવાસ પર ઉતર્યા છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ આમરણાથ ઉપવાસ કરતા હાર્દિક પટેલને મળવા માટે સોમવાર અને જન્માષ્ટમી પર સવારે 11:30 કલાકે મળવા ગયા હતા. હાર્દિકની સારી તબિયત માટે પ્રાર્થના કરતા તેમણે આશા રાખી હતી કે બીજેપી અહંકાર છોડશે અને હાર્દિકની સાથે મંત્રણા કરશે. અંગ્રેજો પણ ઉપવાસી સાથે સંવાદ કરતા હતા તો લોકતંત્રમાં બીજેપી શા માટે સંવાદ ના કરે તેવો સવાલ કર્યો હતો. આમરણાથ ઉપવાસના 9મા દિવસે હાર્દિક પટેલનું તેજ ઓછું થઈ રહ્યું છે. અશક્ત નાખો પણ અંદર ઘૂસી ગઈ છે તેવી સ્થિતિમાં તેણે પોતાનું વસિયતનામાં જાહેર કર્યું હતું. પાસના કન્વીનર મરોજ પનારાએ જણાવ્યું છે કે હાર્દિકે તેની ઈચ્છાથી વસિયતનામું કર્યું છે જેમાં તેની માતા પિતાને વારસદાર નિમ્યા હતા. એક્સિસ બેંકના 50નું બેલેન્સ, મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સની રકમ. હું ટૂંકમાં એ જોબ નામની લખાઈ રહેલી બુકની રોયલ્ટી આવે તો તેમાંથી તેના માતા પિતા બહેન અનામત આંદોલનમાં શહીદ થયેલા 14 પાટીદારોના પરિવારને આપવી. બેંકમાં જમા રકમમાંથી 20,000 તેના માતા પિતા, 30,000 તેના ગામ પાસે આવેલ વીરપુરની ગૌશાળામાં આપવા વસિયતનામામાં લખ્યું છે. હાર્દિક પટેલ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફીને લઈને 9 દિવસથી આમરણાથ ઉપવાસ પર છે. ગ્રીનવુડ રિસોર્ટમાં આવેલા નિવાસ સ્થાન છત્રપતિ નિવાસે મળવા આવતા લોકોની લાઈન લાગી હતી.
હાર્દિકને મળવા અને તેના સમર્થનમાં ઉમટી પડેલા પાટીદારોને પોલીસે આખરે અંદર જવા દેવાની શરતી છૂટ આપી છે અને આવનારા નામોની રજીસ્ટરમાં એન્ટ્રી કરીને રિસોર્ટમાં પ્રવેશ કરવા દીધો હતો. હાર્દિકે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે જ્યાં સુધી પોલીસ દ્વારા ગ્રીનવુડ ગેટની બહાર લાઠીચાર્જ અને ગાડી ડિટેઇન કરવાનો બંધ નહીં કરે ત્યાં સુધી તે મેડિકલ ટેસ્ટ નહીં કરાવે. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા એવા પરેશ ધાનાણી ઉપવાસી છાવણીમાં પહોંચ્યા હતા. કોંગ્રેસના પાટીદાર નેતા એન્ટ્રી કરાવ્યા વગર સીધા પહોંચ્યા હતા. હાર્દિકના ઉપવાસને સમર્થન આપીને ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. આ પહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ મુલાકાત કરીને હાર્દિકને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે કોઈ પણ સરકાર સામે યુવાનને અનશન કરવું પડે તે શરમજનક બાબત છે. બે દિવસના જળત્યાગ બાદ હાર્દિકે 1 સપ્ટેમ્બર એસપી સ્વામીના હાથે જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા. ત્યારબાદ પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાર્દિકને મળીને ઉપવાસ સમેટી લેવાની વિનંતી કરી હતી. જ્યારે સવારે હાર્દિક પટેલે જળગ્રહણ કરીને ઉપવાસ ચાલુ રાખ્યા હતા તેના થોડા જ કલાકોમાં એકાએક પાટીદાર સંસ્થાઓના આગેવાનો હાર્દિકને મળવા પહોંચી જતા ટૂંક સમયમાં હાર્દિકના અમરનાથ ઉપવાસનું સમાધાન થઈ શકે છે તેવા સંકેતો જણાઈ રહ્યા છે. એસપી જેના લાલજી પટેલે ઉપવાસી છાવણી પહોંચી હાર્દિકને સમર્થન આપ્યું હતું. મુલાકાત બાદ લાલજી પટેલે સરકારને ચેતવણી આપી હતી કે ઉપવાસ આંદોલન મજબૂત કરવા એસપીજી પાસ અને સમાજની અગ્રણી સંસ્થાઓ સાથે વાતચીત કરી હતી. હાર્દિકની તબિયત લથડતા રાહ જોયા વગર મળવા પહોંચ્યા હતા તો મારી કાર રોકી હાર્દિક પાસે જતા અટકાવવામાં આવ્યા હતા. પાટીદાર સમાજને અવોર્ડ કરશો તો 2019માં તેનું પરિણામ ભોગવવું પડશે. હું હાર્દિકને કહી ચૂક્યો છું કે મજબૂત આંદોલનકારીઓની ટીમ બનાવીએ. આંદોલન કરવા પોતાનું શરીર મજબૂત રાખવું જરૂરી છે. સરકાર સાથે લડવા યુવાનોને પણ મજબૂત રહેવું જરૂરી છે. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ ગુજરાતમાં મહાત્મા ગાંધીજીએ જ બતાવેલું શસ્ત્ર અન્યાય થાય તો અહિંસક રીતે ઉપવાસ કરીને એક સત્યાગ્રહ કરવો. આઝાદીના સમયે સત્યાગ્રહની લડતો ચાલી ત્યારે અંગ્રેજો હતા, પરંતુ આ અંગ્રેજોએ પણ સત્યાગ્રહીઓ સાથે સંવાદ ઉભો કર્યો. સત્યાગ્રહમાં જોડાનારા લોકોને અંગ્રેજો પણ રોકતા નહોતા. આજે 10મો દિવસ છે ભાઈ હાર્દિક પટેલની જે લડત ચાલી રહી છે, ખેડૂતો માટેની લડત છે, ગુજરાતના હિત માટેની લડત છે, ત્યારે 10 દિવસ સુધી સરકાર નિષ્ઠુર બનીને સંવાદ પણ ન કરે એ કોઈ સંજોગોમાં સાંખી ન લેવાય. મને અત્યંત દુઃખ છે કે ગુજરાતનો એક યુવાન સત્યના આગ્રહ સાથે ખેડૂતો માટે, તેની ખેડૂતની કોઈ જાત નથી હોતી, ખેડૂત દલિત પણ હોય, ખેડૂત ક્ષત્રિય પણ હોય, ખેડૂત પટેલ પણ હોય, ખેડૂત બક્ષીપંચ પણ હોય, ખેડૂત લઘુમતી પણ હોય, એ ખેડૂતના પ્રશ્ન માટેની વાતનો સંવાદ પણ ના કરી શકે સરકાર? ના. અને પોલીસ અધિકારી એમ કહે કે સાહેબ અમને દુઃખ થાય છે પણ શું કરીએ, ઉપરથી સૂચના છે. આવી કઈ સૂચના હોઈ શકે? સત્તામાં બેઠેલા લોકોને પણ મારે કહેવું છે કે તમે ઉપર બેઠા છો પણ તમારી ઉપર ભગવાન બેઠો છે અને ભગવાન ક્યારેય તમને માફ. હું ગુજરાતની જનતાને પણ વિનંતી કરીશ કે જે ભાઈ હાર્દિકના ઉપવાસ છે એક સત્ય નિષ્ઠા અને પ્રામાણિકતાના ઉપવાસ છે, એનો ચહેરો બોલે છે. આ કોઈ ભાજપના નેતાએ કરેલા 5-સ્ટાર ઉપવાસ નથી કે જ્યાં એરકન્ડિશનમાં નર્મદાના નામે નાટક માટે થોડા કલાક ઉપવાસ. આ પતરાની નીચે, ઉપર સ્લેબ પણ નથી, પતરાની નીચે માણસ એમનામ પણ લાંબો સમય ન બેસી શકે ત્યાં 10 દિવસ સુધી ઉપવાસ કરનાર વ્યક્તિ માટે જો ગુજરાતીઓનું દિલ ના કકળી ઉઠે એવું માનતો નથી. કોઈ રાજકીય વ્યક્તિ તરીકે નહીં, એક ગુજરાતી તરીકે બે હાથ જોડીને દર્દભરી વિનંતી કરું છું કે સૌ કોઈ પ્રાર્થના કરે. સંધ્યાનો સમય દરેક ગામે ગામ ચોરા પર આરતી થતી હોય છે ત્યારે હું તમામ વર્ગના ભાઈઓને વિનંતી કરીશ કે બધા જ આરતીના સમયે ભેગા થાય, ભાઈ હાર્દિકની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે સંધ્યા આરતી કરે, ઝાલર વગાડે, નગર વગાડે અને ભગવાનના દરબારમાં પ્રાર્થના કરે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને પણ હું કહીશ કે તમે પણ તમારા આકાઓને કહો કે આ વ્યાજબી વાત નથી અને જો તમારી વાત ન સંભળાતી હોય તો તમારે પણ આક્રોશ વ્યક્ત કરવો જોઈએ.
આજે જન્માષ્ટમીનો દિવસ છે, એ જ ભૂલ કંસે કરી હતી અને એક બાળક કૃષ્ણને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો તો કંસની સલ્તનત પણ સલામત રહી નહોતી. એ હિરણાકશ્યપ હતો. તમે તો હિન્દુત્વની ને સંસ્કૃતિની વાત કરો છો એટલે યાદ દેવરાવું છું કે હિરણાકશ્યપ રાક્ષસ પણ એક બાળક પ્રહલાદની સાથે અત્યાચાર કર્યા પછી એની સલ્તનત સલામત રાખી શક્યો નહોતો. તો અમિતભાઈ અને નરેન્દ્રભાઈ તમે આમાંથી પાઠ લો, કંસ અને હિરણાકશ્યપના ઇતિહાસને તપાસો. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ. ટેકનોલોજીના વિનિયોગથી તીર્થધામ શુલ્પાણેશ્વરની પવિત્ર શિવ આરતી નર્મદા ઘાટની આરતીને વધુ વ્યાપક અને લોકભોગ્ય બનાવવા કેન્દ્રીય સાંસ્કૃતિક સચિવ શ્રી અરુણ ગોહિલે કર્યો વિચાર વિમર્શ. કેન્દ્રીય સાંસ્કૃતિક વિભાગના સચિવ અરુણ ગોહિલે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની ખાતેની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય સચિવ ગોયલે આ મુલાકાત દરમિયાન શુલ્પાણેશ્વર મંદિરની પણ મુલાકાત લઈ શિવજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. શુલ્પાણેશ્વર મંદિરમાં થતી પવિત્ર શિવ આરતી તેમજ નર્મદા ઘાટ પાસે થતી સંધ્યા આરતીને ટેકનોલોજીના વિનિયોગથી વધુ વ્યાપક અને લોકભોગ્ય બનાવવા માટે ઓડિયો વિડીયો લેઝર શો સાથે વિશાળ પાયે વધુ ભવ્ય કઈ રીતે બનાવી શકાય ડેમ સાઇટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા સમગ્ર દેશના તેમજ વિશ્વભરના પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ સાથે આ નવલું નજરાણું પણ અવિસ્મરણીય સ્મૃતિ બની રહે તે રીતની સુવિધા વિકસાવવા માટેના પાસાઓ અંગે રચનાત્મક સૂચનો સાથે રાજ્યને જિલ્લાના વરિષ્ઠ સંધિ અધિકારીઓ સાથે જરૂરી વિચાર વિમર્શ કર્યો હતો. આમ પ્રવાસન ઉપરાંત વિદ્યાધામ તરીકે શુલ્પાણેશ્વરના વિકાસને વિમર્શ પણ કરાયો હતો. શ્રી ગોયલે નર્મદા ડેમની એ ફ્રેમના ડેમના ટોપ ઉપરથી ડેમના રિઝર્વોયરમાં પાણીના સ્ટોરેજનું પણ નિરીક્ષણ કર્યું હતું. કાર્યપાલક ઇજનેર આર વી ગજરિયા તકે શ્રી ગોયલને તકનીકી જાણકારી આપતા જણાવ્યું હતું કે આ જળાશય જ્યારે 138.68 મીટરે પહોંચશે ત્યારે તેમાં 9500 મિલિયન ક્યુબિક પાણીનો જથ્થો સમાઈ શકશે. જળાશયની લંબાઈ 214 કિલોમીટર જેટલી થઈ શકશે. 1200 મેગાવોટ ભૂગર્ભ જળ વિદ્યુત મથકના ટર્બાઇન પણ આ સંજોગોમાં ચાલુ થશે. આમ કેન્દ્રીય સચિવ ગોયલે ડેમનું કામ પૂર્ણ નિહાળીને અત્યંત પ્રભાવિત થયા હતા. જ્યોતિ જગતાપ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ રાજપીપળા. બુલેટિનમાં આ સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચારો. જન્માષ્ટમી નિમિત્તે હું સર્વ નગરજનોને જન્માષ્ટમીની કૃષ્ણ જન્મની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. જે રીતે આ દિવસે કૃષ્ણનો જન્મ થઈને બધા વિનાશક પરિબળોનો નાશ થયેલો એવું ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દુનિયામાંથી બી બધા વિનાશક પરિબળોનો નાશ થાય અને સર્વજન સુખી અને શાંતિપૂર્વક જીવન પસાર કરે એવી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આશા અપેક્ષા રાખીએ છીએ અને એ આપણને પૂરતા આશીર્વાદ આપે અને આપણા ગુજરાત પર એમની સદાએ આશીર્વાદ બન્યા રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. એનએસ ગુજરાતી ન્યૂઝ ચેનલના તમામ દર્શકોને ભગવાનની જન્મજયંતિ નિમિત્તે જન્માષ્ટમીની ખૂબ શુભેચ્છા પાઠવું છું તથા એનએસ ન્યૂઝ દ્વારા ગુજરાતના તમામ લોકોને સ્વચ્છ અને સ્પષ્ટ ન્યૂઝ મળી રહે એવી એનએસ ટીવીની ટીમને પણ શુભેચ્છા પાઠવું છું. હું પીબી પટણી, પૂર્વ આઈએસ અને પ્રદેશ કારોબારી સભ્ય ગુજરાત ભારતીય જનતા પાર્ટી. જન્માષ્ટમીના પર્વ નિમિત્તે હું રાજ્યની પ્રજાને અને દેશની પ્રજાને શુભેચ્છાઓ પાઠવું છું. જન્માષ્ટમીનું પર્વ એ આપણા દેશમાં સમગ્ર હિન્દુસ્તાન માટે અને હિન્દુઓ માટે વિશેષ પર્વ એટલા માટે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે જગદગુરુ છે એના જે જીવન અને કવનમાંથી આપણે આજની તારીખે બહુ તાતી જરૂરિયાત છે સામાજિક સમરસતા અને સામાજિક સંવેદનાઓને ધ્યાને રાખી અને રાષ્ટ્રને વધુ સુદૃઢ અને મજબૂત બનાવી અને ભગવાન શ્રી કૃષ્ણ જે રીતે આર્યાવર્તને દૂષણોથી મુક્ત કર્યું, દુર્જનોથી મુક્ત કર્યું, એ જ સમયે એ જ રીતે અત્યારે આપણે સૌએ ભગવાન શ્રી કૃષ્ણ માર્ગે ચાલી અને સૌ એકબીજા ભાવચારે રહી અને રાષ્ટ્રને મજબૂત કરીએ અને રાષ્ટ્ર વિરોધી તત્વોને ઝેર કરીએ એ જ મારી જન્માષ્ટમી પર્વે સૌને નમ્ર વિનંતી છે. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં? બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ,
જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. તો ધામગઢરામાં સતરા સાતમના દિવસે સતરા માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા. સાથે જ સાતમ આઠમનો મેળો પણ ભરાયો હતો. 4 દિવસનો મેળો ભરાયો છે, ત્યારે મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શ્રાવણ વદ સાતમના દિવસે લોકો ઠંડુ ખાય છે, પોતાના બાળકોનું આયુષ્ય નિરોગી રહે અને લાંબુ આયુષ્ય મળે તે માટે સાતમના દિવસે બાળકોના માતા ઠંડુ ખાય છે. ત્યારે ધાંગધ્રામાં આવેલ ચિત્રા માતાજીના મંદિર 200 વર્ષ કરતાં પણ જૂનું છે. ચૈત્ર વદ સાતમ અને આઠમના દિવસે હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે. માતાજીને નીડાફોલા, માતાજીને જીભ કે ચોટલો ચડાવે છે. ઘણા વર્ષો લોકો બાધા રાખે છે, સાથે કોઈ માણસ ચાલીને કે મોઢામાં ચપ્પલ આળોતા દંડવત કરતા પણ આવે છે. પ્રસાદીમાં કુલેર, સુખડી, સાંકરિયા, શ્રીફળ પણ માતાજીને ધરાવવામાં આવે છે. તો 4 દિવસનો અહીંયા મેળો ભરાય છે અને મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવે છે. શાહરૂખ સિપાઈ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ધાંગધ્રા. તો હાલમાં શ્રાવણ વદને સાતમને સુતરા સાતમના તહેવાર ધામધૂમથી ઉજવાય છે. અલગ અલગ વિસ્તારમાં સુતરા માતાજીની માટીની પ્રતિમા બનાવીને પૂજા કરવામાં આવે છે. અનેક બહેનો સીતરા માતાની પૂજા કરતી નજરે પડી હતી. આ દિવસે સ્ત્રીઓ પૂજા અર્ચના કરે છે અને વ્રત કરે છે. શ્રાવણ વદ સાતમનો તહેવાર ચિત્રા સાતમ તરીકે ઉજવવામાં આવે છે, જે વ્રતધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજા વિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ ચિત્રા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન ચિત્રા માતાની સુખદ અનુભૂતિ થાય છે. હાલોલ નગરના શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે પણ વહેલી સવારથી અનેક લોકો ભગવાનની પૂજા કરતા હોવાનું નજરે પડ્યું અને ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. અનેક બહેનો સીતરા માતાની પૂજા કરતી નજરે પડી. આ દિવસે સ્ત્રીઓ પૂજા અર્ચના કરે છે અને વ્રત કરે છે. બીજા દિવસે સીતરા સાતમને દિવસે પ્રાતકાળ ઉઠી ઠંડા પાણીએ સ્નાન કરી સઘળી કે ચૂલો વગેરે લાપી ગુપીને તેમાં આંબો રોપીને પૂજા કરે છે અને બીજા દિવસે આઠમ એટલે કે કૃષ્ણ ભગવાન એટલે કૃષ્ણના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હેલો, શરણેશ્વર મહાદેવ તળાવની બાજુમાં અને ત્યાં માટીની મૂર્તિ બનાવવામાં આવે છે. આપણે સીતરા માતાની મૂર્તિ બનાવવામાં આવે છે. ત્યાં પૂજા કરવા સૌ ભક્તો બહેનો સૌ બધા આવે છે. એ માટે માટીની મૂર્તિ અહીંયા પધરાવણી થાય છે. સવારથી તે સાત વાગીને ભીડ બહુ હોય છે. પૂજા છે, આજે સીતળા સાતમ છે. જ્યારે બાળકો નાના હોય છે ત્યારે એને ગરમીનો પ્રકોપ હોય છે અને બળિયા બાપજી એમને બચાવે છે. ભગવાન કહે છે હું તમને જન્મ આપીને છૂટી જઉં છું, પણ બળિયા બાપજી કે મારા નિભાળામાં પકે પાકે તો જ એ બાળક જીવતું રહેતું હોય છે. એટલે બળિયા બાપજીની કૃપા હોય તો જ એ બાળક જીવતું હોય છે, એવી પ્રાચીન સમયની માન્યતા છે. એટલે નાના બાળકોને ખાસ કરીને આ નીકળતું હોય છે અને એમાં ગરમીનો જ પ્રકોપ હોય છે. પણ એક આપણા હિન્દુમાં વિજ્ઞાનની સાથે જોડી દેવામાં આવ્યું છે અને વિજ્ઞાન એવું છે કે એની જોડે જો ભગવાન જોઈને ધર્મ જોડીને કરવામાં આવે તો લોકો એને પૂછતા હોય છે. એટલે બળિયા બાપજીની પૂજા બાળકોને એની સાચવણી માટે બાળકોને એ થાય. પહેલાના સમયની અંદર આવી રસીઓ શોધાઈ નથી, અત્યારે જે બધી રસીઓ શોધાઈ છે એવી તે વખતે બળિયા બાપજી બચાવતા હતા અને અંધશ્રદ્ધા હતી એટલે લોકો નવડાવતા પણ નહીં બાળકોને. બળિયા બાપજીને દૂધ પાણી ચડાવી અને એવી બાધા રાખતા કે હું ભીખ માંગીશ, દૂધ પાણીથી ચડાવીશ, આ રીતની બાધાઓ રાખી અને બળિયા બાપજીને રીઝવતા હતા અને એની અંદર બાળકો બચી જતા હતા. ઘણી વાર બાળકોની આંખ જતી રહેતી તો બળિયા બાપજીને આંખ ચડાવવાની બાધા રાખતા. બાળકને જો ગરમીથી બહુ લૂ લાગતી તો એને એની અંદર ખંજવાળ આવતી તો પછી એ આવે છે કુવેચ ચડાવતા હતા. આ રીતે એમ કે બળિયા બાપજીને રાજી કરતા અને બળિયા બાપજી બાળકોને બચાવતા હતા. એટલે આપણે આને આ ધર્મ બધા ધર્મોની અંદર, એવું નથી કે હિન્દુ ધર્મની અંદર એકલી એ છે, મુસલમાન લોકો પણ આને માનતા થઈ ગયા છે. એ લોકો પણ એમના જેવા બાળકોને આવું થતું હોય છે એટલા માટે આ બળિયા બાપજીને મહત્વ છે અને સીતળા માતા અને બળિયા બાપજીનું જે છે એટલા માટે એ થતું હોય છે. એટલે આ દિવસે લોકો ઠંડુ ખાય છે અને આગલા દિવસથી બનાવી અને ઠંડુ બાળકોને બધા ઠંડુ ખાવાની બાધા રાખી ભીખ માંગીને ખાય છે. કિરણ ગોહિલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, પંચમહાલ. બાબરામાં પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા સંકલનની મીટિંગ યોજાઈ મોટાભાગના પ્રશ્નોનો સ્થળો પર નિકાલ ધારાસભ્યની ઉપસ્થિતિમાં જ કરવામાં આવ્યો હતો.
અમરેલી જિલ્લાના બાબરામાં પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને તાલુકા સંકલનની મીટિંગ યોજાઈ, જેમાં મોટાભાગના પ્રશ્નો સ્થળ ઉપર નિકાલ કરી ધારાસભ્ય ઠુમર સહિત સ્થાનિક અધિકારી ઉપસ્થિત રહ્યા. બાબરામાં લાઠી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય વિરજીભાઈ ઠુમરની ઉપસ્થિતિમાં અહીં બીઆરસી ભવન ખાતે તાલુકા સંકલનની મીટિંગ યોજાઈ, જેમાં મામલતદાર એન કે ખીમાણી, તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ વહાણી, પાલિકા ઉપપ્રમુખ વનરાજભાઈ વાળા, તાલુકા પંચાયત પ્રમુખ ધીરુભાઈ વહાણી જેવા કુલ બેઠકમાં 23 જેટલા પ્રશ્નો આવ્યા હતા, જેમાં પ્રશ્નનો અધિકારીઓ અને વિભાગના અધિકારીઓ દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો. બાબરામાં દર માસે પ્રથમ શનિવારે તાલુકા સંકલનની મીટિંગ યોજાય છે, જેમાં તાલુકાના રોડ, રસ્તા, વન વિભાગ, પીજી વિસ્તાર, શિક્ષણ, એસટી, પંચાયત વિભાગ સહિતના વિવિધ પ્રશ્ન અરજદારો દ્વારા રજૂ કરવામાં આવતા હોય છે, જેને લઈને વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં નિકાલ કરવામાં આવ્યો હતો. 18 પ્રશ્નો ધારાસભ્ય દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી એસટી, પીજીવીસીએલ, રોડ, રસ્તા જેવા આશરે 10 જેટલા પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ થતા અરજદારો દ્વારા રાહતની લાગણી સાથે ખુશી વ્યક્ત કરી હતી. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મણવરે, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. જેતપુર તાલુકાના પાંચ પીપળા, સરદારપુર તેમજ દેવકી ગાલોલ ગામના પાટીદારો હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂન બોલાવતા પ્રતિક ઉપવાસ વ્રત રહ્યા હતા, જેમાં મંગળવારે રાત્રિના 8 કલાકે ધોરાજના ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા થાળી વિલન વગાડી હાર્દિકનું સમર્થન આપી સરકારને જગાડવાના કાર્યક્રમની જાહેરાત કરાઈ હતી. જેતપુર તાલુકાના પાંચ પીપળા, સરદારપુર તેમજ દેવકી ગાલોલ ગામના પાટીદારો હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂન બોલાવતા પ્રતિક ઉપવાસ વ્રત રહ્યા. હાર્દિક પટેલના ઉપવાસના આજે 8મા દિવસે જેતપુર તાલુકાના પાંચ પીપળા, સરદારપુર તેમજ દેવકી ગાલોર ગામના પાટીદારો પોતપોતાના ગામમાં ગામની જ્ઞાતિની વાડીમાં પ્રતિક ઉપવાસ વ્રત રહ્યા હતા, તેમાં પાટીદાર સંત ભોજલરામ બાપાના ગામ દેવકી ગાલોર પાટીદારો દ્વારા ભોજલરામ બાપાના મંદિરમાં પ્રતિક ઉપવાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ થાળી વેલણ વગાડી હાર્દિકનું સમર્થન આપી સરકારને જગાડવાના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. મારું નામ કૈલાસભાઈ નંદાણીયા. આજે અમારા પાંચ પીપળા ગામના આંગણે હાર્દિક પટેલનું જે આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતના દેવા માફી તેમજ પાટીદાર અનામત માટેના આંદોલનના સમર્થનમાં અમે આજે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ અને અમારું ખુલ્લું, અમારા સમસ્ત પાટીદાર ગામ પાંચ પીપળાનું ખુલ્લું સમર્થન છે એના અનુસંધાને અમે આજ પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છીએ અને આગામી દિવસોમાં જો સરકાર અમારી માંગો પૂરી નહીં કરે તો અમે આથી ઉગ્ર આંદોલન કરશું અને ખુલ્લો અમારા પાંચપીપળા ગામના સમસ્ત પાટીદારો હાર્દિક પટેલના સપોર્ટમાં છીએ અને આગામી દિવસોમાં જરૂર પડશે, જેવી જરૂર પડશે ત્યાં અમારા પાંચપીપળાના યુવાનો, વૃદ્ધો તમે જોઈ શકો છો બધા બેઠા છે પ્રતિક ઉપવાસ ઉપર, તો અમે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી સાથે બેઠા છીએ. ફારુક મોદીન સાથે, એનએસ ગુજરાત ન્યૂઝ, જેતપુર. બાબરામાં રાષ્ટ્રીય પોષણ માસ ઉજવણી અભિયાનનો પ્રારંભ કરાવતા પાલિકા પ્રમુખ બહોળી સંખ્યામાં રેલી નીકળી, જેમાં લોકોને જનજાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમરેલી જિલ્લાના બાબરામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અભિયાનનો પ્રારંભ કરાવતા પાલિકા પ્રમુખ ખીમજીભાઈ મારુ વિશાળ રેલી યોજાઈ, જેમાં લોકોને જનજાગૃતિનો સંદેશો આપ્યો. આંગણવાડી કેન્દ્ર પરથી પોષણ અભિયાનનો પ્રારંભ નગરપાલિકા પ્રમુખ ખીમજીભાઈ મારુ દ્વારા કરવામાં આવ્યો હતો. આ તકે આઈસીડીએસના અધિકારીઓ તેમજ આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહી હતી. સમગ્ર રાજ્યમાં કુપોષણને ભગાવો અને સુપોષણ લાવો તેવો અભિગમ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે સમગ્ર રાજ્યના આંગણવાડી કેન્દ્ર પર કુપોષણને દૂર કરવા જનજાગૃતિ ફેલાવવા એક અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, જેમાં રાષ્ટ્રીય પોષણ માહ હર ઘરમે પોષણ તહેવાર અંતર્ગત પોષણ માસની ઉજવણી આખો મહિનો કરવામાં આવશે, જેમાં વિવિધ કાર્યક્રમો થકી મહિલાઓ અને લોકોમાં જાગૃતિ લાવવા બાબરા આઈસીડીએસ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સાથે જ નગરપાલિકા પ્રમુખ ખીમજીભાઈ મારુ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પાલિકા પ્રમુખ સહિત સીડીપીઓ રેખાબેન જોશી સહિતના અધિકારી, આંગણવાડી બહેનો ઉપસ્થિત રહી રેલીમાં જોડાઈ હતી. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશે. નમસ્કાર.